હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચરમાં લિપિડ અને એના અલગ અલગ પ્રકાર જે છે એના વિશે ચર્ચા કરેલ હતી, બરાબર. આજે આપણે આગળનો નેક્સ્ટ ટોપિક જે છે એ છે લિપિડનું મહત્વ, બરાબર. ઇમ્પોર્ટન્સ ઓફ લિપિડ, મતલબ કે લિપિડ જે છે એનું જૈવિક મહત્વ શું છે, બરાબર. બહુ નાનો ટોપિક છે અને કેટલાક મુદ્દા જે છે આપણે ફટાફટ જોઈ લે, બરાબર. તો મેઇન ટોપિકનું નામ થશે લિપિડનું જૈવિક મહત્વ. લિપિડનું જૈવિક મહત્વ મતલબ કે લિપિડ જે છે કઈ રીતે ઉપયોગી છે, તો એના કેટલાક મુદ્દા જે છે એમાં એક મુદ્દા છે સૌથી પહેલું મહત્વ. તો સૌથી પહેલું સ્ટેપ જે છે એમાં આવશે ઉર્જાનો સ્ત્રોત. લિપિડ એ ખૂબ જ અગત્યનો ઉર્જા સ્ત્રોત છે, જે કાર્બોદિતની સરખામણીમાં બમણાથી પણ વધુ શક્તિ મૂલ્ય ધરાવે છે. કાર્બોદિતમાંથી આપણે શક્તિ મેળવીએ છીએ, પણ એની કરતા શક્તિ જે છે એનો સંગ્રહ પણ વધારે કરી શકે, તો સંગ્રહ કરી શકે છે લિપિડ. લિપિડ જે છે એક મુખ્યત્વે ઉર્જા સ્ત્રોત છે, બરાબર. અને ઉર્જા સ્ત્રોત તરીકે જે છે અગત્યનું મૂલ્ય ધરાવે છે. આ જે છે થશે પહેલું મહત્વ. કેટલી ઉર્જા ધરાવે છે તેના વિશે જે લિપિડના 1 ગ્રામ દહનથી 9 કિલો કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે. યાદ રાખજો, બરાબર. 9 કિલો કેલરી મતલબ 9000 કેલરી, બરાબર. માત્ર 1 ગ્રામ લિપિડ જે છે ના 1 ગ્રામ ઘટકનું દહન કરીએ તેમાંથી આપણને 9 કિલો કેલરી જે છે, મતલબ કે 9000 કિલો કેલરી જે છે એ ઉર્જા મળે. આ 9 કિલો કેલરીને આપણે કેલરીમાંથી જૂલ જે છે એમાં ફેરવવું હોય તો એનો મતલબ થશે અંદાજિત 38 કિલો જૂલ, 38 કિલો જૂલ પ્રતિ ગ્રામ, બરાબર. આટલી ઉર્જા મળે, બરાબર. જે ઉર્જા જે છે એ કેટલી આપણે પ્રાપ્ત કરી શકીએ, તો 1 ગ્રામ જે છે એના દહનથી આપણે 9 કિલો કેલરી જેટલી ઉર્જા પ્રાપ્ત કરી શકીએ, બરાબર. બાકીના બધા ભાગ જે છે કાર્બોદિત હોય ને એમાંથી માત્ર ખાલી 4 કિલો કેલરી જે ઉર્જા મળે, સરખામણીમાં 9 કિલો કેલરી જે છે ઉર્જા મેળવી શકાય, બરાબર. એક મહત્વ થઈ ગયું ઉર્જા સ્ત્રોત તરીકે. એના પછી નેક્સ્ટ બીજો મુદ્દો આવશે લિપિડ જે છે, લિપિડ એ કેટલાક વિટામિન્સ માટે દ્રાવક તરીકે વર્તે છે. લિપિડનું બીજું મુખ્ય કાર્ય છે દ્રાવક તરીકેનું. દ્રાવક તરીકે મતલબ કે કેટલાક ઘટકો જે છે એને ઓગાળી શકે છે, બરાબર. કયા કયા ઘટકો માટે દ્રાવક તરીકે વર્તે છે, બરાબર, એ જોઈ લે. તો વિટામિન એ, ડી, ઈ અને કે, વિટામિન એ, ડી, ઈ અને કે, બરાબર. આ 4 ચરબી દ્રાવ્ય મતલબ ફેટ સોલ્યુબલ વિટામિન છે. યાદ રાખવાનું છે કયા કયા વિટામિન ચરબીમાં દ્રાવ્ય થાય, તો વિટામિન એ, ડી, ઈ અને કે, આ 4 જે છે એ ફેટ સોલ્યુબલ મતલબ ચરબીમાં દ્રાવ્ય થતા વિટામિન છે, બરાબર. તો બાકીના બધા કયા, તો આપણે એક્સ્ટ્રા ખાલી નોટ જે છે એમાં લખી નાખીએ, જે આનો ટોપિક નથી, નોંધ તરીકે. વિટામિન બી સંકુલમાં બધા ભાગ આવી જાય, જેમ કે એમાં B1 આવી જાય, B2 આવી જાય, બરાબર, B3 આવી જાય, B6 આવી જાય, B12 આવી જાય. આ બધા વિટામિન બી સંકુલ અને વિટામિન સી જલ દ્રાવ્ય એટલે કે પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, જાણકારી માટે, બરાબર. માત્ર પકડાયું કે વિટામિન જે છે એ, ડી, ઈ, કે 4 વિટામિન એવા છે કે જે ચરબીમાં દ્રાવ્ય થાય છે, બરાબર. ને બાકીના જે છે વિટામિન બી અને સી
બીનો સંકુલ એટલે બીના બધા ભાગ જે છે પ્રકાર આવતો એ બધા, અને વિટામિન સી એ જલ દ્રાવ્ય વિટામિન જે છે તરીકે ઓળખાય છે, એટલે આ યાદ રાખવાનું છે. એક થઈ ગયું ઉર્જા સ્ત્રોત તરીકે, બરાબર, ઉર્જા સ્ત્રોત તરીકે સારામાં સારું. બીજો ભાગ જે છે થઈ ગયો દ્રાવક તરીકે, મતલબ વિટામિન જે છે એને ઓગાળવા માટેનું એક સારામાં સારું જે છે માધ્યમ, બરાબર. એના પછી નેક્સ્ટ ત્રીજો મુદ્દો લઈએ, લિપિડ જે છે એનું મહત્વ. તો લિપિડ જે છે એ લિપિડ એ ટ્રાયગ્લિસરાઇડ સ્વરૂપે, ટ્રાયગ્લિસરોલ આગળ આવી ગયું, ટ્રાયગ્લિસરાઇડ અથવા તો ટ્રાયગ્લિસરોલ એક પ્રકારની ચરબી, ટ્રાયગ્લિસરોલ સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ કરે છે, ઉર્જાનો સંગ્રહ કરે છે, બરાબર. મતલબ શરીરમાં ચરબી જે છે એ સંગ્રહ કયા સ્વરૂપે થાય, તો ટ્રાયગ્લિસરાઇડ, ટ્રાયગ્લિસરોલ જે છે એના સ્વરૂપે આપણા શરીરમાં એ ઉર્જા જે છે એનો સંગ્રહ કરે. એટલે આપણા શરીરમાં આપણે એવું કહીએ છીએ ચરબી હોય, ચરબી કયા સ્વરૂપે હોય, તો ટ્રાયગ્લિસરોલ જે છે એના સ્વરૂપે એ સંગ્રહ કરી શકે છે. ચોથો એના પછી મુદ્દો થશે અવાહક સ્તર તરીકે, બરાબર. કઈ રીતે, જો લિપિડ એ વિદ્યુતના અવાહક આવરણ તરીકે, આવરણ તરીકે વર્તે છે, વિદ્યુતના ઇલેક્ટ્રિક માટે અવાહક આવરણ, એના માટે ઇંગ્લિશ શબ્દ છે ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર. ઇન્સ્યુલેટર જે છે એનો મતલબ શું થાય, તો કે ઇન્સ્યુલેટર એનો મતલબ કે જે આપણે વાયર્સ હોય છે બધા કેબલ જે છે એમાં ફરતે જે પ્લાસ્ટિકનું કવર આવેલું હોય ને કે ઇન્સ્યુલેટર, એમાંથી વિદ્યુતને આજુબાજુ પ્રસરતો અટકાવી શકાય એવું જે અવાહક આવરણ જે છે લિપિડ રચે છે. ક્યાં આવેલું હોય જો, તો મનુષ્યમાં, મનુષ્યમાં ચેતાકોષના અક્ષતંતુની ફરતે, અક્ષતંતુની ફરતે લિપિડનું બનેલું, લિપિડનું બનેલું અવાહક, અવાહક મજ્જાપડ, એ આવરણ જે છે એનું નામ શું છે, મજ્જાપડ હાજર હોય છે, હાજર હોય છે, જે ઉર્મિવેગ, ઉર્મિવેગ એટલે આપણા શરીરના સંદેશાઓ, બરાબર, સંદેશાઓ જે કહેવાય એક પ્રકારનો વિદ્યુતકરણ ઉર્મિવેગને આજુબાજુમાં, ઉર્મિવેગને આજુબાજુ પ્રસરતો અટકાવે છે, આજુબાજુ પ્રસરતો અટકાવે છે, બરાબર. એટલે આપણે આકૃતિ દ્વારા સમજીએ, જો દાખલા તરીકે આ કોઈ પણ એક ચેતાકોષ છે, ચેતાકોષની રચના તમે ભણી ગયા છો, ચેતાકોષ જે છે એમાં, ચેતાકોષ જે છે એમાં શરૂઆતના ભાગ જે છે બધા શિખાતંતુ, બરાબર, પછી ભાગ કોષ કયા થશે, કોષ કેન્દ્ર, આ ભાગ જે છે અક્ષતંતુ, બરાબર, આ ભાગ જે છે થશે અક્ષતંતુ, અક્ષતંતુ અથવા તો જેને કહેવાય ચેતાક્ષ, અને આ ચેતાનો અંત ભાગ. હવે આ અક્ષતંતુ જે છે એની બહારની બાજુએ, બરાબર, મતલબ બહારની બાજુ જે છે એમાં એક આવરણ આવેલું હોય છે, આવરણ જે છે આ રીતે ફરતે એક કવર કરવા માટે આવરણ આવેલું હોય, એ આવરણ લિપિડનું બનેલું હોય, બરાબર. મતલબ કે આ જે ભાગ બીજા કલરથી દર્શાવેલો છે એ શું થશે, કે લિપિડના અક્ષતંતુ જે છે એની ફરતે, બરાબર, ચેતાકોષના અક્ષતંતુની ફરતે આવેલું એક લિપિડનું આવરણ, આવરણ જે છે એ આવરણનું નામ છે મજ્જાપડ, બરાબર. આ મજ્જાપડ શેનું બનેલું છે, લિપિડ, બરાબર. જે ઉર્મિયક જે છે, બરાબર, ઉર્મિયકની વહન દિશા કે હોય, તો કે આપણા ચેતાકોષો હોય, બરાબર, એ ચેતાકોષમાં ઉર્મિયકની દિશા રીતે હોય, અહીંથી ઉર્મિયક સંદેશાઓ સ્વીકારે, આમાં દાખલ થાય, ત્યાંથી આગળ વહન પામે, આ રીતે આ માર્ગે જે છે વહન પામે, તો આ માર્ગમાં વહન પામતા એને આજુબાજુમાં પ્રસરતા અટકાવે, આજુબાજુમાં જવા નથી દેતા, કોણ, તો કે આ જે છે મજ્જાપડ, બરાબર, મજ્જાપડ એને આજુબાજુમાં પ્રસરતો અટકાવે, એટલે કે ઇન્સ્યુલેટર તરીકેનું કાર્ય જે છે એ લિપિડ કરે છે, બરાબર, અવાહક આવરણ જે છે બનાવવાનું કાર્ય, બરાબર. એ ચોથું કાર્ય થઈ ગયું, બરાબર. એના પછી નેક્સ્ટ જે છે મુદ્દો આવશે
પાંચમો પોઈન્ટ તેમાં આવશે કોષના ઘટક તરીકે, કોષમાં કોષ રસ પટલ નો બંધારણીય ઘટક, કોષરસ પટલ નો બંધારણીય ઘટક લિપિડ છે. મતલબ કે પ્રાણી કોષ હોય બરાબર, એમાં કોષ કેન્દ્ર આવેલું હોય, કોષ કેન્દ્રની બહારની બાજુ આવેલું હોય કોષ રસતર બરાબર. કોષ રસતર જે છે બરાબર, ઇંગ્લિશમાં એનું નામ થશે પ્લાઝ્મા મેમ્બ્રેન. પ્લાઝ્મા મેમ્બ્રેન, પ્લાઝ્મા મેમ્બ્રેન જે છે બરાબર, એને આપણે ઝૂમ કરીને જોઈએ બરાબર. આગળના ભાગ જે છે એમાં તમે ભણશો, એટલે આપણે બીજા કલર દર્શાવીએ કે કોષરસ્તરના બંધારણ જે છે બરાબર, એમાં ટોટલ બે પ્રકારના જે છે ઘટકો આવેલા હોય. એક આ પ્રમાણેનો ઘટક આવેલો હોય બરાબર, એક માથાનો ભાગ, નીચેના ભાગમાં પૂંછડીનો ભાગ બરાબર, એવું તે નીચેની બાજુ જે છે આ પ્રમાણે આવેલો હોય. આ રીતના આવરણ જે છે આવેલા હશે. કોઈ પણ કોષરસ્તર જે છે બરાબર, એનો આપણે આટલો ભાગ જોઈએ. કોષરસ્તરને ડિટેલમાં જોઈએ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં, તો એની અંદરના ભાગમાં આવા ઘટકો જે છે દેખાય. એ ઘટકોમાં મુખ્ય બે પ્રકારના જે છે ઘટકો આવેલા હોય. જેમ કે જે પહેલા મેં ભાગ દર્શાવેલો છે બરાબર, એ પહેલા જે દર્શાવેલો ભાગ જે છે એ થશે લિપિડ, અને એમાં વચ્ચે વચ્ચે ખૂંપેલા હોય આવી રીતના પ્રોટીન. વચ્ચેના ભાગમાં આવેલા હોય પ્રોટીન, આ જે ભાગ જે છે એ થશે બંધારણમાં આવેલા પ્રોટીન, અને આ જે ભાગ દર્શાવેલા છે બરાબર એ છે લિપિડ. કે લિપિડ જે છે એમાં પાછો કયો પ્રકાર, કે લિપિડમાં પછી યાદ રાખવાનું, કોષરસ પટલમાં લેસિથિન આવી ગયું. લેસિથિન નામનું ફોસ્ફોલિપિડ, નામનું ફોસ્ફોલિપિડ આવેલું હોય છે. યાદ રાખવાનું, કોષના કોષરસ પટલમાં કયું લિપિડ આવેલું હોય તો લેસિથિન, અને એનો પ્રકાર કયો છે તો એક પ્રકારનું ફોસ્ફોલિપિડ બરાબર. આ લિપિડ જે છે એનો પ્રકાર, લિપિડ હોય બરાબર એ જલ વિતરાગી હોય, મતલબ પાણીથી દૂર ભાગ એવું, અને પ્રોટીન વાળો ભાગ જે છે એ આવશે જલ દ્રાવી. માથાનો ભાગ હોય અને પૂંછડીનો ભાગ આપણે આગળ ડિટેલમાં ભણશું. આ થઈ ગયું પાંચમું કાર્ય બરાબર, જે કોષરસ પટલના બંધારણીય ઘટક તરીકે, કોષરસ પટલનો બંધારણીય ઘટક તરીકે પણ એ કાર્ય કરે છે. નેક્સ્ટ, એના પછી છઠ્ઠો મુદ્દો આવશે, લિપિડ જે છે એ કેટલાક ઘટકો માટેનો પ્રાથમિક બંધારણીય ઘટક છે. એના માટે આવશે કેટલાક લિપિડ એ મહત્વના સ્ટીરોઇડ અંતસ્ત્રાવો, સ્ટીરોઇડ અંતસ્ત્રાવોનો પ્રાથમિક ઘટક, પ્રાથમિક ઘટક કે જેમાંથી મતલબ સ્ટીરોઇડ અંતસ્ત્રાવ બનવાના છે, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે પ્રિકર્સર. પ્રિકર્સર પ્રાથમિક ઘટક તરીકે વર્તે છે. મતલબ કે લિપિડમાંથી પ્રક્રિયાઓ થઈ અને બીજા કેટલાક અગત્યના ઘટકો જે છે એ નિર્માણ થાય છે બરાબર. ઉદાહરણ તરીકે કોલેસ્ટેરોલ, આગળ આવી ગયું. કોલેસ્ટેરોલ એક પ્રકારનું લિપિડ છે. કોલેસ્ટેરોલ એ લિંગી અંતસ્ત્રાવો કયા કયા, તો કે લિંગી અંતસ્ત્રાવોમાં ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, આ બધા લિંગી અંતસ્ત્રાવો તથા એડ્રીનલ બાહ્યકના અંતસ્ત્રાવોનો નિર્માણ કરતો પ્રાથમિક ઘટક છે. એટલે લિપિડમાંથી બીજા અંતસ્ત્રાવ નિર્માણ થાય. કયા લિપિડમાંથી કયા ઘટકો બને, તો ઉદાહરણ તરીકે કોલેસ્ટ્રોલ એક લિપિડ છે. આ લિપિડમાંથી આપણા મનુષ્યના પ્રજનન તંત્રના લિંગી અંતસ્ત્રાવો, જેમ કે ટેસ્ટોસ્ટેરોન નર જાતિ અંતસ્ત્રાવ,
ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન માદાજાતી અંતઃસ્ત્રાવ અને એડ્રીનલ બાહ્યક જે છે એડ્રીનલ ગ્રંથિ છે અંતઃસ્ત્રાવ એમાંથી કેટલાક અંતઃસ્ત્રાવો ગ્લુકોકોર્ટિકોઇડ મિનરલોકોર્ટિકોઇડ બરાબર એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ આ બધા નામ આવશે આગળ એવા અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરવા માટે સૌથી પહેલા એક ઘટકની જરૂર પડે ઘટકનું નામ શું છે કોલેસ્ટ્રોલ એટલે કોલેસ્ટ્રોલ જે છે બરાબર એની હાજરીમાં આ બધા ઘટકો જે છે એનું નિર્માણ થાય એટલે પ્રાથમિક બંધારણ જે છે બનાવવા માટે પણ આ જરૂરી છે બરાબર નેક્સ્ટ એના પછી છ મુદ્દા થઈ ગયા હવે એના પછી આગળ સાતમો મુદ્દો લેશું ઉર્મી વેગનું વહન કરવા માટે ઉર્મી વેગના વહન કરવા માટે નામ છે સ્ફિંગોસિન સ્ફિંગોસિન એક પ્રકારનું લિપિડ છે સ્ફિંગોસિન ધરાવતું લિપિડ બે ચેતાકોષો વચ્ચે માધ્યમ તરીકે કાર્ય કરે છે કઈ રીતે જો એક ચેતાકોષ જે છે એમાં તો વહન થવાનું જ છે આ ચેતાકોષ અહીંયા પૂરો થઈ ગયો દાખલા બરાબર ત્યાંથી હવે બીજો ચેતાકોષ જે છે ચાલુ થવાનો છે બીજો ચેતાકોષ જે છે એક ચેતાકોષ અને બીજા ચેતાકોષ જે છે એની વચ્ચે ગેપ હોય ગેપ જે છે ને કહેવાય ચેતોપાગમ બરાબર બંને ચેતાકોષો સંપર્કમાં નથી હોતા બરાબર એની વચ્ચે ગેપ હોય ગેપ વચ્ચે ઉર્મી વેગનું વહન કરવા માટે મતલબ અહીંથી વહન જે છે આગળ કરવા માટે બીજા એના માટે જે છે લિપિડની જરૂર પડે લિપિડનું નામ છે સ્ફિંગોસિન બરાબર સ્ફિંગોસિન ધરાવતું લિપિડ જે છે એક ચેતાકોષમાંથી આગળ બીજા ચેતાકોષમાં ઉર્મી વેગ મતલબ કે એક પ્રકારનું જે છે એ સંદેશાનું વહન કરવા માટે કાર્ય કરે છે બરાબર આ થઈ ગયું સાતમું કાર્ય એના પછી નેક્સ્ટ જે છે લઈએ તેના પછી વિટામિન ડી એ કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચય સાથે સંકળાયેલો મુખ્ય લિપિડ છે આગળ આવી ગયું કે વિટામિન ડી જે છે આગળ કીધું તું મેં અર્ગોસ્ટેરોલ બરાબર એના બંધારણમાં એક પ્રકારનું લિપિડ હોય તો વિટામિન ડી ની ઉણપ થાય કે એની ઉણપ જે છે વધી જાય ઘટી જાય તેના લીધે આપણા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જે છે એનું પ્રમાણ વધઘટ થાય કેલ્શિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ જાળવી રાખવું એનો મતલબ ઇનડાયરેક્ટલી આપણે વિટામિન ડી જે છે એની જરૂર પડે છે આ પછી મતલબ એનું પ્રમાણ જાળવી રાખવું એટલે તમને જણાવી દઉં વિટામિન ડી ની ઉણપ હોય બરાબર તો આપણા શરીરમાં હાડકા નબળા પડી જાય વિટામિન આ જાણકારી માટે વિટામિન ડી ની ઉણપ હોય બરાબર તો બાળકો અને પુખ્તમાં બેમાં હાડકા નબળા પડી જાય બાળકો અને પુખ્ત એના માટે નામ અલગ અલગ છે બાળકોમાં જે હાડકા નબળા પડી જાય એના માટેનો રોગ છે રિકેટ્સ અને પુખ્ત માટે એનું નામ છે ઓસ્ટિયોમેલેસિયા બરાબર આ ખાલી જાણકારી માટે બરાબર એક્સ્ટ્રા આ ટોપિક સાથે સંકળાયેલું નથી પણ જાણકારી માટે આપણા શરીરમાં વિટામિન ડી જે છે એ ન હોય તો શું થાય તો કે એનાથી વિટામિન ડી જે છે એની ઉણપથી હાડકા પોલા બની જાય એનું કારણ શું છે કારણ કે એના માટે જવાબદાર હોય કેલ્શિયમ અને ફોસ્ફરસ એનું પ્રમાણ ઘટી જાય બાળકોમાં હાડકા નબળા પડી જાય એ રોગનું નામ છે રિકેટ્સ પુખ્તમાં એ કહેવાય ઓસ્ટિયોમેલેસિયા એટલે આ વિટામિન ડી જે છે ખૂબ જ જરૂરી છે અને એક પ્રકારનો લિપિડ છે બરાબર એવી જ રીતે વિટામિન ડી જેવો જ એક ઘટક આવ્યો હતો પિત્ત એસિડ આગળ ઉદાહરણમાં લખાયું તમે પિત્ત એસિડ પિત્તરસમાં આવેલા ઘટકો પિત્ત એસિડ એ લિપિડના પાચન અને અભિશોષણમાં મદદરૂપ થાય છે બરાબર લિપિડના પાચન અને અભિશોષણમાં મદદરૂપ થનારું એક ઘટક એ શું છે પિત્ત એસિડ એટલે આપણે સાદી ભાષામાં કહી શકીએ પિત્તરસ
પિત્રસ રેશિકા લિપિડ વાળો ભાગ થશે. લિપિડના પાચનમાં અને નભી શોષણ એટલે શોષણ કરવામાં મદદરૂપ થતું જે છે એક ઘટક છે. બરાબર, એટલે આવી રીતે લિપિડ જે છે બરાબર એ ઉપયોગી છે. ટોટલ 8 મુદ્દા એવા, 8 મુદ્દા જે છે ફરીથી ટૂંકમાં જોઈ લે. સૌથી પહેલો મુદ્દો જે છે એમાં આપણે હાઇલાઇટ કરતા જઈએ તો મેઇન મેઇન એના મુદ્દા જે છે ખાલી હાઇલાઇટ કરવા હોય બરાબર તો હાઇલાઇટ થતા મુદ્દા જે છે કયા કયા થશે, તો દાખલા તરીકે સૌથી પહેલો ભાગ જે છે આવશે ઉર્જા સ્ત્રોત. ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી છે, 1 ગ્રામમાંથી 9 કિલો કેલરી ઉર્જા મળે. લિપિડ કેટલાક દ્રાવક તરીકે વર્તે, દ્રાવકમાં ચરબી દ્રાવ્ય વિટામિન કયા છે અને જલદ્રાવ્ય વિટામિન કયા છે યાદ રાખવાનું છે. નેક્સ્ટ એના પછી એવો ઉર્જાનો સંગ્રહ કયા સ્વરૂપે થાય, તો આવશે ટ્રાયગ્લિસરોલ. ચરબી જે છે આપણા શરીરમાં, મતલબ આપણે એવું કહીએ છીએ કે શરીરમાં ફેટ જે છે જમા થઈ ગયું, કયા સ્વરૂપે થાય ટ્રાયગ્લિસરોલ. પછી વિદ્યુતના અવાહક આવરણ તરીકે, એનો મતલબ ઇલેક્ટ્રિક ઇન્સ્યુલેટર તરીકે. ઇન્સ્યુલેટર ક્યાં વપરાય, તો કે મજ્જા પડ જે છે એમાં, ચેતાકોષની ફરતે આવેલું આવરણ. લિપિડનું બનેલું હોય, આજુબાજુમાં કરંટને જવા નથી દેતું, કરંટ જે છે વહન થતું હોય સંદેશાને અને આજુબાજુમાં શોર્ટ સર્કિટ થતું અટકાવે, એવું સાદી ભાષામાં કહી શકીએ આપણે બરાબર. અને પાંચમું કાર્ય છે કોષરસ પટલનો બંધારણીય ઘટક. બરાબર, બંધારણીય ઘટક કયો છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ લેસિથિન. બરાબર, પ્રોટીનનું નામ શું છે, ફોસ્ફોલિપિડ, જે આપણા કોષરસ પટલમાં આવેલું હોય. અને એના પછી લિપિડ કેટલાક ઘટકો જે છે એના નિર્માણ માટેનો પ્રાથમિક ઘટક પ્રિકર્સર છે, જેમ કે કોલેસ્ટ્રોલમાંથી આપણા શરીરમાં બને છે લિંગી અંતસ્ત્રાવો અને કેટલાક એડ્રીનલના પણ અંતસ્ત્રાવો. બરાબર, અને એના પછી સાતમો મુદ્દો, ચેતાકોષનું વહન કરવા માટે એક માધ્યમ તરીકે બે કોષો વચ્ચે, તેમાં નામ કયું છે, સ્ફિંગોસિન બરાબર નામનું એક લિપિડ. નેક્સ્ટ એના પછી બરાબર લાસ્ટ આવ્યું છે વિટામિન ડી, જે છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસના ચયાપચય સાથે સંકળાયેલું. બરાબર, મતલબ હાડકાને મજબૂત રાખવા હોય તો વિટામિન ડીની જરૂર પડશે. બરાબર, અને વિટામિન ડી શું છે, તો કે એક પ્રકારનું લિપિડ છે. બરાબર, એના બંધારણમાં સ્ટીરોઇડ જે છે બંધારણ આવે છે એટલે લિપિડ છે. એવી જ રીતે આપણા શરીરમાં આવેલું પિત્રસ, જે યકૃતમાંથી સ્ત્રાવ થાય છે. બરાબર, યકૃતમાંથી નિર્માણ થતું પિત્રસ એ લિપિડનું પાચન અને અભિશોષણમાં મદદરૂપ થાય છે. બરાબર, એટલે આટલા મુદ્દા છે, 8 મુદ્દા જે છે, 8-8 મુદ્દા વ્યવસ્થિત નોટમાં લખી નાખવાના છે. ટેક્સ્ટ બુકમાં આમાંનું કંઈ આપેલું નથી. બરાબર, એટલે આ દરેક ભાગ જે છે એ લખી નાખવાના છે અને આમાં જે જે શબ્દ આવ્યા છે બધા પાકા કરવાના છે. હવે આના પછી આપણે નેક્સ્ટ જે છે એ પછીનો ત્રીજો જૈવિક અણુ જે છે, કાર્બોદિત પ્રોટીન. કાર્બોદિત અને લિપિડ પૂરું થઈ ગયું છે, આના પછી નેક્સ્ટ જે છે એ આપણે પ્રોટીન જે છે ઘટક સ્ટાર્ટ કરશું. બરાબર,